भारतीय संस्कृति प्रमाणे दाननुं अनेरुं महत्व छे। लोको जीवनमां अलग अलग दान करता होय छे, परंतु મહીસાગરના એક શિક્ષકે પોતાના મૃત્યુ બાદ તેના અંગોનું દાન કરી અન્ય લોકોને નવું જીવન આપ્યું છે। વીરપુર તાલુકાના ડેભારી ગામના બ્રાહ્મણ સમાજના દીકરાનું બ્રેઇન ડેડ થતાં પરિવારે તેના અંગો ડોનેટ કરવાનો ઘણો જ મહત્વનો નિર્ણય લીધો। સ્ટેટ ઓર્ગન ટિશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન માધ્યમથી પોતાના વાલસોયા પિતાના અંગોનું દાન કરી માનવજાતને નવજીવન આપ્યું છે। ડેભારી ગામના શિક્ષક ગિરીશચંદ્ર સોમેશ્વરભાઈ જોશી ખાનપુર તાલુકાના વીરપરાના મુવાડાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ નિભાવતા હતા, જેઓને નવેમ્બર માસમાં બ્રેઇન હેમરેજ થયું, જેથી પરિવારજનોએ તેઓને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનની સર્જરી કરવા માટે લાવ્યા હતા, જ્યાં અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સર્જરી તો કરવામાં આવી, પણ બાદમાં થોડાક દિવસો બાદ જ ફરીથી બ્રેઇન હેમરેજ થયું હતું। હાજર તબીબો દ્વારા ગિરીશભાઈને બ્રેઇન ડેડ જાહેર કરાયા। જોકે આવું જીવન મરણની પથારી વચ્ચે જાતે જ શિક્ષક ગિરીશભાઈ જોશીએ પોતાના અંગોનું દાન કરવા માટે કાગળમાં લખાણ લખી પોતાના દીકરા મેહુલ જોશીને આપ્યો હતો। પિતાનું અકાળે નિધન થતાં જોશી પરિવાર પર આભ તૂટી પડ્યો, પણ મન પર પથ્થર રાખી અમારો સ્વજન ગુમાવ્યો પણ તેના અંગ કોઈ અન્યનું જીવન સુધારી શકે તેનાથી વિશેષ સારી બાબત કોઈ હોઈ ન શકે એવી ભાવના સાથે અંગદાન કરવાનો નિર્ણય લીધો। આ મામલે સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડૉક્ટર કમલેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સર્વ અંગદાન કરવામાં આવ્યું, જેમાંથી લીવરનું તાત્કાલિક ધોરણે રેસિપિયન્ટ લીવર મળવાથી દાન થયું છે અને શિક્ષકનો ઉદ્દેશ્ય સાર્થક થયો છે, જેથી પરિવાર, ગામ અને સમગ્ર જિલ્લામાં શિક્ષક ગિરીશભાઈ જોશી પર ગૌરવની લાગણી વર્ષાવ કરવામાં આવી રહી છે। ડેભારી ગામના ગિરીશભાઈ જોશી, જે પ્રાથમિક શિક્ષક તરીકે ખાનપુર તાલુકામાં ફરજ બજાવતા હતા, તેમણે બ્રેઇન હેમરેજ થવાના કારણે સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ દાખલ કરેલા હતા। તબિયત સુધરતા થોડું એમણે જાતે જ પોતાના અંગો દાન કરવા માટેની લેખિત રજૂઆત કરી હતી। ત્યારબાદ બ્રેઇન હેમરેજ વધારે લાગતા એમનું આકસ્મિક ડેથ થયું છે, તો એમની રજૂઆત જે હતી અને એમણે જે પોતાની જાતે જે સ્વૈચ્છિક અંગોદાન માટે કર્યું હતું, એના પરથી એમણે હાલમાં લીવર ટ્રાન્સફર થઈ ગયું છે અને તમામ અંગો, જેટલા બી અંગો બીજાને ઉપયોગી થાય એના માટેનું સ્વૈચ્છિક દાન આપ્યું છે। આમ તો ગિરીશભાઈને ભગવાનના સ્થાનમાં ચરણોમાં એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું।